કન્ટિન્યુ કરીએ છીએ. આપણે આપણે એ જોતા હતા કે એક વાક્યમાં શું આવે. ચાલો પહેલું સાતમું છે એ મને રોલ નંબર 103 કહે છે. બધા માઇક ઓફ કરી દો પહેલા બેટા, બધાનું માઇક ઓફ. હવે હું જેને પૂછું ને 103 જવાબ આપશે. વેર કેન ધ કેમલ સ્ટોર ફૂડ, કે ઊંટ એ ખોરાક ક્યાં સંગ્રહ કરે? ક્યાં સંગ્રહ કરે છે ખોરાક? ખોરાક પેટમાં. નો, નહીં. તો પાણી ક્યાં સંગ્રહ કરે? આપણે જે છે એ કેમલ છે તો ખોરાક છે, વેરી ગુડ, ખોરાક છે એ પોતાના પેટમાં સંગ્રહ, સોરી, પાણી પોતાના પેટમાં સંગ્રહ કરે છે અને એક અઠવાડિયા સુધી ચાલે એટલું જે છે એ 2 વીક સુધી ચાલે એટલું પાણી જે છે એ સંગ્રહ કરી શકે છે. પછી છે આપણે જોયું હતું કે ઊંટ છે એ ખોરાક છે પોતાના હમ્પમાં, એટલે એને કૂટ કહેવાય, એમાં સંગ્રહ કરે છે અને એક અઠવાડિયા સુધી ચાલે એટલું ખોરાક એ સંગ્રહ કરી લે છે. મારી સાથે લખતા જજો અહીંયા HUMP, હમ્પ, બરાબર, હમ્પમાં સંગ્રહ કરે છે ખોરાક. કોણ? ઊંટ. ચાલો રોલ નંબર 119. યસ મિસ. 119. For how many weeks can the camel store food? આ બેટા લખવાનું છે કે કેમલ છે એ કેટલા અઠવાડિયા સુધી પાણી છે એ સંગ્રહ કરી શકે છે. 2 વીક્સ. એક અઠવાડિયા આવશે બેટા. એમ શું આવી જો, એમ શું આવી જો. 1 વીક. 2 વીક. 1 વીક. બસ શું આવશે? કોઈ કે છે 2 વીક્સ ને કોઈ કે 1 વીક. પાણી વગર 1 વીક, 1 અઠવાડિયું, બરાબર. હા બેટા, મારી સાથે લખતા જ જો બેટા. વીક એમ લખીએ તોય ચાલશે. હા, કેમ કે 1 વીક એટલે 1 અઠવાડિયું, બરાબર, અને 2 વીક એટલે 2 અઠવાડિયા, તો એમાં આપણે 2 વીક લખશું. ચાલો પછી શું કહે છે? ફોર હાઉ મેની વીક્સ કેન ધ કેમલ સ્ટોર ફૂડ? તેનો જવાબ દો. 170. યસ, બોલો. ફૂડ કેટલા ટાઈમ સુધી? ઓપ્શન ક્યાં છે બેટા આમાં? ફૂડ એટલે ખોરાક, કેટલો સમય ખોરાક છે કેટલા સમય સુધી સાચવીને રાખી શકે છે? 2 વીક. 2 વીક, વેરી ગુડ, ખૂબ સરસ. 2 વીક એટલે 2 અઠવાડિયા છે એ ખોરાક સાચવીને રાખે અને 1 અઠવાડિયું પાણી, બરાબર. યાદ રાખવાનું છે પાણી ક્યાં સંગ્રહ કરીને રાખે. હા, 10, 11, 2 છે. પાણી જે છે એ ક્યાં સંગ્રહ કરીને રાખે છે? તો કે પેટમાં. અને ખોરાક છે એ પોતાના હમ્પમાં સ્ટોર કરીને રાખે છે. ચાલો પછીનું 10મું શું છે જુઓ. હુ ઇઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ? જંગલનો રાજા કોણ છે? જંગલનો રાજા. લાયન. રાજા લાયન, વેરી ગુડ. કોણ બોલ્યું? સાદ. વેરી ગુડ, વેરી ગુડ સાદ. મેઘાણી મોહમ્મદ રઝા, કેમ આન્સર આપતો બેટા? મિસ લખું છું, મિસ વાર લાગે છે. મિસ હાય, મિસ લખું છું ને તો વાર લાગે છે. આ તો છેલ્લાનો જવાબ આપ. ચાલ
હુ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, કોણ છે એ રણ નું વહાણ છે? ઊંટ. ઊંટ, વેરી ગુડ. એને આપણે અંગ્રેજીમાં શું કહેશું? કેમલ. કેમલ, વેરી ગુડ, વેરી ગુડ. કેમલ શું કહેવાય? કેમલ સ્પેલિંગ શું છે અલીમા? કેમલ, સી કે એ એમ, બોલો. સી એ એમ વી એલ, વેરી ગુડ. કેમલ. તો અહીંયા જે છે સી એ એમ ઇ એલ, કેમલ જે છે આપણે ઊંટ નું નામ, ઊંટ ને આપણે અંગ્રેજી કહીએ છીએ, બરાબર? ચલો લખી લ્યો. તમે ભૂલી બહુ જાઓ છો, કેમ યાદ નથી રહેતું? સાવ સહેલું હતું આપણે લાસ્ટ ટાઈમ. કેટલું સરળ, આપણે સવાલ અને જવાબ બે લખવાના છે ને? હા, તો જે પોથી વાળા એ તો ખાલી જવાબ જ છે. મિસ, તમારે સ્ક્રીન નથી દેખાતી. કેમ દેખાય છે? હા, મિસ હવે દેખાણી દેખાય. ઓકે, ચાલો હવે પછી આના પછીનું જોઈએ, નીચેનું. હા, આજે છે ને એ કેના વિશે છે? આપણે કેમલ નો પાઠ શરૂ કર્યો ને જે શીપ કેન વોક, એની પહેલા આપણે બધા પ્રાણીઓ વિશે માહિતી જોઈ હતી, યાદ છે કે ભૂલાઈ ગઈ? પ્રાણીઓ વિશે મિસ, હું ત્યારે નતો. યાદ છે, યાદ છે મિસ, હું ત્યારે નતો. યાદ છે, યાદ. પહેલું છે એ શું કે છે? માઇક ઓફ રાખો બધા. પહેલા બ્લેન્ક કેન રન ફાસ્ટ. ચોથો પ્રશ્ન, ખાલી જગ્યા નો તે સાથે પોથી માં લખે છે, એ લોકો ને પેજ નંબર 18 ઉપર છે. ચાલો તો કોણ કેશે મને? 83 રોલ નંબર. કોણ ફાસ્ટ દોડે છે? એલિફન્ટ, હિપોપોટેમસ? હિપોપોટેમસ, હિપોપોટેમસ. મારો અવાજ સંભળાય છે કે નહીં બોય? હા, તમારો અવાજ મારા ફોન માં બહુ કપાય છે. છે, ક્લિયર છે? હિપોપોટેમસ, વેરી ગુડ. હિપોપોટેમસ આવશે, કારણ કે આપણે જોયું હતું કે હિપોપોટેમસ છે એ માણસ કરતા પણ વધારે ઝડપી દોડી શકે છે, એટલે આન્સર આવશે હિપોપોટેમસ. લાયન કરતા હતા? માણસ કરતા એમ કે છે. સવાલ શું પૂછ્યો છે? કે માણસ કરતા ફાસ્ટ કોણ દોડી શકે? મિસ, 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 મને લાયન વિશે, મિસ મને લાયન વિશે એક વાત ખબર છે. મિસ, જો લાયન મિસ આવું મોટો નથી, તોય તેને જંગલ ને રાજા કહેવાય. લાયન ફૂલ દોડી નથી શકતો, તોય તેને જંગલ ને રાજા કહેવાય. લાયન ચડી નથી શકતો, તોય તેને જંગલ માં રાજા કહેવાય. કેવાય તેમ કહું, કેમ કે મિસ સૌથી નીડર છે, એટલે કાય વસ્તુ શિકાર કરતા બિયાની મિસ બ્લુ વેલ હોય, મિસ એને તે શિકાર કરવા દોડી જાય, એટલે જંગલ નો રાજા કહે. વેરી ગુડ, ખૂબ સરસ. હવે આના પછી છે ને હું એ જ તમને પૂછવાની છું, આના પછી હું તમને એ જ પૂછવાની છું કે લાયન વિશે અને કેમલ વિશે તમે શું જાણો? પછી મને કહેજો. મેઘાણી, ઓકે ચાલો. પછી ચાલો, પછીનું બીજું છે એ મને રોલ નંબર 103 કેશે. 103 કોણ છે ભાઈ? 103 રેહાન. હા મિસ, બોલો ને. ઓ, ખાલી જગ્યા કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન ધ કેમલ, કે કેમલ કરતાય તે વધારે પાણી વગર કોણ રહી શકે છે? મિસ કવ, મિસ કવ, જીરાફ કે લાયન? રેટ, રેટ. આપણે અહીંયા બે ઓપ્શન આપ્યા, જીરાફ કેથી આવ્યું એમાં? મિસ ઉંદર, ઉંદર એટલે રેટ. કા તો ઉંદર, કા તો લાયન એટલે સિંહ, બેમાંથી કોણ? મિસ ઉંદર, ઉંદર. વેરી ગુડ, વેરી ગુડ. લાય રેડ,
શું બેટા બોલવાનો જવાબ ન દેતા ઓકો હવે કોઈ છે એ કોઈના ટર્નમાં નહીં બોલે હો ભાઈ હવે જેને જેને છે હું પૂછું એ જવાબ દેશે અને એને નો આવડે તો હું બીજાને પૂછીશ બરાબર ઓકે ચાલો પછીનું છે એ મને રોલ નંબર 100 કહેશે 100 કોનો છે રયાન કોનો રોલ નંબર છે ઓકે ચલો ધ ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ એ કોણ છે એ લાર્જેસ્ટ કેટ છે મોટામાં મોટી જે છે એ બિલાડી કહી શકાય સિબિરિયન ટાઈગર સાઇબેરિયન ટાઈગર શું બોલાય એને બેટા સાઇબેરિયન ટાઈગર વેરી ગુડ ખૂબ સરસ સાઇબેરિયન ટાઈગર એટલે કે વાઘ જ તે પણ એનો લુક જે એ બિલાડી જેવો લાગે ને એટલા માટે ચાલો પછીનું છે એ મને રોલ નંબર 98 કેસે 98 ચોથાનો પાંચમાનો જવાબ ચોથાનો છે ચોથાનો સાઇબેરિયન ટાઈગર વેઇટ્સ અપ ટુ બ્લેન્ક કિલોમીટર ગુજરાતી હા હું બોલું છું કે કેટલા કિલોમીટર જે છે એનું એનું દોડવાનું છે ટૂંકમાં અહીંયા વજન ઈ કે છે 300 જેનો ટર્ન છે એ બોલશે બસ હવે જોક મેં પેલા શું કીધું તું જેનો ટર્ન હોય ને એને જ બોલવાનું પોતપોતાના માઇક ઓફ કર દે માઇક ઓફ કર દો ચાલો તો આનો શું જવાબ આવશે ચાલો તો તું કે તો બેટા 300 વેરી ગુડ ચાલો નંબર નંબર 5 એનો જવાબ મને આપશે રોલ નંબર 170 અલી અમાપ ખાલી જગ્યા કેનોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ કે કોણ છે એ એની જીભને હલાવતું નથી અને ચાવતું નથી ક્રો એટલે કાગડો કે ક્રોકોડાઇલ એટલે કે મગર કોણ તાજ માઇક ઓફ રાખો ટીચર સવાલ એવો છે કે કોણ મારું માઇક ઓફ કોણ છે એ જીભ હલાવતું નથી કે ચાવતું નથી કોણ કાગડો કે મગર મિસ મારું માઇક ઓફ જ છે આ બસ પરિસ્થિતિ ધ્યાનનું છે તો તો મને કેમ તારો અવાજ આવ્યો ચાલો આવડે છે તને અલીયામાં કાગડો ચાવે નહીં અને આમાં શું કે છે જીભે નો હલાવે અને ચાવે નહીં એવું પ્રાણી કોણ છે ખોરાક ને સીધો ખાઈ જ જાય ગળી જાય કાગડો નો કાગડો નહીં આપણે કાગડા વિશે ભણ્યું કઈ બેટા મગર યસ શું આવશે મગર ક્રોકોડાઇલ એટલે મગર મગર છે એની જીભ હોય કોણી વચ્ચે અવાજ કરે છે રેહાન છે મિસ્ટી વિડિયો ચાલુ કરે છે રેહાન તો વિડિયો બંધ કરે હવે જે લોકોનું માઇક ઓન થાય છે કારણ વગર હું જેને પૂછતી નથી છતાંય તે મિસ એને તમે છે ને રિમૂવ કરી નાખજો ઓકે મિસ બધાના માઇક અને વિડિયો ઓફ હોવું જોઈએ કોનું હજી ઓન થાય છે વિડિયો બધાના માઇક ઓફ અને વિડિયો ઓફ અહીંયા હજી કોઈનું માઇક વિડિયો છે ઓન થાય છે કોણ છે આ
એમાં રેહાન ટીચર એને રિમૂવ કરી નાખ્યો. મિસ બહુ જોયું ચાલુ રાખતો હતો. લેફ્ટ થઈ ગયો. હા મિસ રેહાન ને મેં મેલ એને રિમૂવ. હા હા બસ કઈ વાંધો નહીં. કોણ છે એના વજન કરતા તે 50 ગણું વજન છે ઉપાડી શકે છે. એલિફન્ટ કે એન્ટ કોણ આવશે? એન્ટ એટલે કીડી. શું કીડી છે એને પોતાનો વજન હોય ને એની કરતા વધારે વજન જે છે તમારે લખવાનું છે. તમારે ટીક નથી કરવાની, તમારે આખો સ્પેલિંગ છે એ લખવાનું છે. તો કીડી આ એક્ઝામમાં પૂછાવાનું છે બધું. એટલે હું આન્સર વાળી પીડીએફ નથી મોકલવાની, એટલે તમે લોકો ખાસ લખી લેજો. તો કીડી છે એ પોતાના વજન કરતા પણ વધારે જે છે એ વજન વાળી ખોરાક છે અથવા તો કોઈ પણ વસ્તુ છે. કોનો માઇક શરૂ છે પાછો? જી મિસ એસકે પ્રો નું. સાદ તારો માઇક ઓફ કરી દે, તારો માઇક બહુ ઓન રહે છે. જવાબ આપીને બંધ કરી દેવાનું બેટા. ચાલો હવે પછીનો કોણ આન્સર આપે છે? નંબર 7 નું ધ ખાલી જગ્યા ઇઝ ધ ફાસ્ટેસ્ટ મેમલ. કે કોણ સૌથી ફાસ્ટ મેમલ છે? ડોલ્ફિન કે વેલ? ડોલ્ફિન. તેરો કોને આવે છે? ડોલ્ફિન. ડોલ્ફિન વેરી ગુડ. કોણે જવાબ આપ્યો? અઠાણીએ મેઘાણી મોહમ્મદ રઝા. મેઘાણી મોહમ્મદ રઝા વેરી ગુડ. એમિસ તો પૂછો. મિસ મિસ કેમ કે મિસ ડોલ્ફિન મિસ નાની હોય ને એટલે મિસ એની ગતિ વધારે. એક મિસ બ્લુ વેલ મોટી હોય એટલે શરીરના કદથી મિસ બોનો વધારે એક એની સ્પીડ. હા ઓકે સરસ વેરી ગુડ. એમિસ તમે મને તો પૂછો. હા હા હવે તું જવાબ. તારો રોલ નંબર શું છે? 118. ઓકે ચાલ હવે તું 8માં જવાબ આપ. ખાલી જગ્યા કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. કે કોણ પોતાની 21 ઇંચની જીભથી પોતાના કાન સાફ કરે છે? એલિફન્ટ કે જિરાફ? આપણે જોયું હતું હો આ વસ્તુ. જિરાફ. વેરી ગુડ જિરાફ. જિરાફ છે એની ડોક લાંબી હોય ને એટલે એની જીભ છે, ટંગ એટલે જીભ, જીભ છે એ ખૂબ લાંબી હોય અને એના લીધે જે છે એ પોતે એ આખી પોતાની જીભ બહાર કાઢીને એના ઉપર જે કાન છે એ પણ સાફ કરી શકે છે. એટલે જિરાફની જીભ ખૂબ લાંબી હોય. બરાબર. તો આ છે એક્ઝામમાં પૂછાવાનું છે, તમે લોકો ખાસ લખી લ્યો. ચાલો તમારી બુકમાં લખી લેવાનું છે. હા લખી લ્યો. ચાલો સાદ તું શેમાં લખે છે? હું બધાને પૂછી લઉં બધા શેમાં લખે છે. મારી સાથે લખવાનું કીધું તું. ચાલો પછી અલિયા માપ છે માં લખે છે? ઓકે વ્યવસ્થિત સારા હેન્ડરાઇટિંગ થી લખજે હો બેટા. બુક ચેક કરવા દેવાની છે પાછી. હા ઓકે. પછી 119. હા મિસ. તું બેટા શેમાં લખો છો? હા ઓકે વ્યવસ્થિત બુક બનાવજો અને આપ ખાલી જગ્યામાં તમારે આખો સવાલ લખવો પડશે. એમ નામ સમજ આવશે નહીં. મેસ મે ઓલો કરી નાખ્યો. સ્વાધ્યાય પોથીમાં હું લખું. સરસ. સ્વાધ્યાય પોથીમાં ખાલી જગ્યા પૂરી નાખજો. મે અહીંયા ટિક કર્યું છે ને પણ તમારે ખાલી જગ્યામાં લખવાનું સંદર્ભ. મે લખી નાખી છે. સરસ વેરી ગુડ. તારો શું રોલ નંબર છે? 86 સુલેમાન. મારે લખાઈ ગયું 86. ઓકે સરસ. મેઘાણી તું વચ્ચે વચ્ચે માઇક ઓન નો કર. ઓકે પછી રોલ નંબર 118.
આમીશ હા બેટા તું શેમાં લખો છો ફેરબુક માં કે સ્વાધ્યાય પોથી માં મિસ ફેરબુક માં સરસ સારી બુક બનાવજો બધું જે છે એ જે કઈ પણ મેં લખાયું છે બધું વ્યવસ્થિત છે એ તારે લખાઈ જવું જોઈએ સારા હેન્ડરાઇટિંગ માં આમીશ પણ લખવા પડશે હો મિસ મારા પ્રથમ સત્રનું છે ને એ મારા બુક ખોવાઈ ગઈ છે એટલે બીજા ઘરમાં વહી ગઈ છે મેડા ઉપર ને દ્વિતીય સત્રની બધી બુકો અહીંયા પડી છે ઓકે સેમ ટુ ની છે ને બધી તારી પાસે હા આમીશ બસ કઈ વાંધો નહીં સેમ ટુ નું જે છે એ આપણે જરૂર પડશે એટલે આ બુક બધી વ્યવસ્થિત બનાવીને રાખજે અને બીજું કે સારા હેન્ડરાઇટિંગ થી બનાવજે એટલે જ્યારે બુક ચેક કરવાની આપવામાં અહીંયા લેવામાં આવે ને તો તારે સારા માર્ક મળે એમાંથી હા બધાને માર્ક ખબર છે ને તમને આની પહેલાની ઓલી ખાલી જગ્યા છે ને મારે બાકી છે એ ટીચર ઓલી આ હા હા તો લખી લ્યો ચાલો લખી લ્યો જો મેં ખાસ તમને સૂચના આપી છે કે બુક વ્યવસ્થિત બનાવવી પડશે અને પછી અહીંયા અમે લોકો ચેક કરવા માંગીએ ને ત્યારે સારા હેન્ડરાઇટિંગમાં લખીને પછી આપવાની છે એટલે એના માર્ક તમને મળશે એટલે બુક તો ખાસ વ્યવસ્થિત બનાવી રાખજો અને બીજું કે એક્ઝામ હશે તો તમને વાંચવું હશે ઇંગ્લિશનું તો હું કાંઈ સવાલને જવાબ નહીં મોકલું સવાલવાળી જ PDF મોકલીશ તો તમે પછી શેમાંથી વાંચશો એટલે જો તમારી પાસે બુક હશે તો તમે એમાંથી જોઈને રીડિંગ કરી શકશો પાકું કરી શકશો બરાબર એટલે બુક ની ખાસ છે બનાવી રાખવાની ઓકે તો હા સેમ ટુ ની ઓલી બધી નથી સાજે બોલી તો બુક ખોવાઈ ગઈ કોને ખોવાઈ ગઈ છે મારે લેસન માં કઈ ખોવાઈ ગઈ બધી એમ જ ખોવાઈ ગઈ ઘરમાંથી થોડી કઈ જાય ફેરબુક ને થોડી પગ છે તો એ બહાર નાસ્તો કરવા હોય જાય બેટા અંદર જ હશે ઘરમાં જ તે કઈક ને કઈક મુકાઈ ગેશે તું ગોતી ગોતજે એટલે મળી જાય હો મને ઘરે ગયો ને તો ના ખોવાઈ ગઈ હા તો પણ એ ત્યાં જઈને ગોતવી પડે ને કઈ ખોવાઈ ગઈ એટલે એ કઈ થોડી વહી ગયો હોય ઘરમાં જ હોય કઈક મુકાઈ ગયો ભૂલથી મિસ મારે બધી બુકો જે મેં તમને ન કીધું કમડા ખોવાઈ ગઈ તો છે ને એ તો તે ઘર ચેન્જ કર્યું એટલે ને હા હા પણ આ ભાઈ ક્યાં ઘર ચેન્જ કર્યું છે તો ભૂલી ગયા છે ચિત્ર પહેલા મેં નવી બનાવી ને એમાં બધું પહેલા પાઠ થી થોડું થોડું બે ત્રણ પાઠ લખેલા છે પછી ઈ મારા મમ્મી મારા મમ્મી એમ કીધું કે હવે તો દ્વિતીય સત્ર શરૂ થઈ ગયું છે ને તો એ લખવા માંડી ને કે એમાં તો પાછું થઈ જશે એટલે સાચી વાત છે ના એ બરાબર છે એટલે હવે છે ને તું સેમ ટુ નું બધું છે એ જે કઈ પણ લખાવું ને બધું એક સાથે જ લખજે એટલે એમાં સાથે જ રહ્યો ઓકે ચાલો બધાને લખાઈ ગયું હવે ઓકે ચાલો હવે આના પછીનો તમારે જે કઈ પણ ક્વેશ્ચન આવતો હોય મિસ મિસ તમને યુનિટ 1 નું આખું મેકલી દો મારે આખું થઈ ગયું છે તો મિસ તમને હું તમને ફોટા મેકલી દો તો તમે મને પછી ચેક કરીને પછી પાછું મને મેસેજ કરજો કે સાચું છે કે નહીં પણ બેટા એ તો બધું ચેક કરવા તારે અહીંયા પેરેન્ટ્સ મીટિંગ માં આવ્યો ત્યારે આપવાનું હતું આપી દીધી હતી તારે તો બસ તો પછી વાંધો ને એ તો થઈ ગઈ ને હા પણ મિસ એમાં એવું છે કે હજી મેં હમણાં જ લખ્યું યુનિટ તો યુનિટ 2 તો મારે બાકી હતી એમ ને નહીં તારે થઈ જ ગયું તું તો પછી અત્યારે મિસ જોવો મારે સવાલ જવાબ નહીં સાચું છે કે નહીં યુનિટ 2 ની જે છે ને યુનિટ 2 ની એ પછી પાછી અમે જોવા માંગશું જ તે જ્યારે PGY પેરેન્ટ્સ મીટિંગ હોય ને FA4 ની એક્ઝામ ની તો ત્યારે પાછી યુનિટ 2 ની જોવા માંગશું જ તે એટલે ત્યારે છે એ હું જોઈ લઈશ ફોટો માં સરખી ખ્યાલ નો આવે હું જે સરખી જોઉં તો જ આવે બરાબર ઓકે ચાલો હવે પછી આના પછીનું જોઈએ હવે આમાં છે તમને ખાલી જગ્યામાં બે શબ્દો આપ્યા છે એનું પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ સરખું જ થાય પણ એનો અર્થ અલગ અલગ થાય જો અહીંયા પહેલું છે શું આપ્યું છે આઈ ગોટ ખાલી જગ્યા પેન્સિલ તો અહીંયા ઈ આઈ જી એચ ટી દેખાય છે ઈ આઈ જી એચ ટી બોયસ હા હા તો એનો અર્થ શું એને હું કહેવાય ખાલી જગ્યા ઓલાની આડવાડ લખી નાખું ને હાથમાં પૂરે
તો આ પહેલું મારી ઉસ્તા નવમું ઉત્તર નંબર મારી દઉં ને? નહીં નહીં નહીં, આ અલગ છે, બીજી છે. જો આ ગ્રામર ની છે, તો સવાલ જેવા ઓલા ની હતી, પાઠ ની હતી. આ નવું તે હેડિંગ આપવાની. જો આ શું લખ્યું છે, ઈ આઈ જી એચ ટી એટલે એટ લખ્યું છે. શું લખ્યું છે? એટ. અને ઈ એ ટી એટ. અહીંયા પણ એટ, એટ એટલે આ ઈ આઈ જી એચ ટી એટ એટલે આઠ, અને ઈ એ ટી એટ એટલે ખાવું. ઈટ નું ભૂતકાળ નું રૂપ છે. હવે અહીંયા ભાઈના પ્રોનાઉન્સિએશન એટલે કે ભાઈનું ઉચ્ચારણ શું થાય છે? એટ. શું થાય છે? એટ. એટ. તો અહીંયાથી આપણે એ સમજવાનું છે કે કયો સાચો એટ છે એ આમાં લખવાનું છે. તો આમાં શું કહે છે? આઈ ગોટ, ખાલી જગ્યા પેન્સિલ, કે મને, મેં ખાલી જગ્યા પેન્સિલ મેળવી. તો આમાં શું આવશે? ખાવું આવશે કે આઠ આવશે? મેં ખાલી જગ્યા પેન્સિલ મેળવી, તો એમાં આઠ આવશે કે ખાવું આવશે? આઠ આવશે. કયો સ્પેલિંગ આવશે? કયું આવશે? વેરી ગુડ. ઈ આઈ જી એચ ટી. મતલબ અહીંયા શું કહે છે કે જેનું ઉચ્ચારણ સરખું હોય આની અંદર, પણ બંનેના અર્થ છે અલગ અલગ થતા હોય, એવા ઘણા જે છે અંગ્રેજીમાં શબ્દો છે કે જેનું ઉચ્ચારણ છે, ઉચ્ચારણ એટલે શું? પ્રોનાઉન્સિએશન. બોલીએ ને તો બોલવામાં સરખા જેવું એનું ઉચ્ચારણ થાય, પણ બંનેના અર્થ અલગ અલગ હોય. બંનેના અર્થ જે છે એ અલગ અલગ હોય. તો એ જે છે એ આપણે અહીંયા સાચું શું આવે એ લખવાનું છે. હવે જોજો, ફરી પાછું આવ્યું છે અહીંયા વીક, ડબલ્યુ ઈ એ કે. વીક એટલે નબળું. વીક એટલે નબળું. ડબલ્યુ ઈ એ કે, વીક એટલે નબળું, એટલે કે જેને માંદગી થઈ ગયું હોય, તાવ આવી ગયો હોય, તો એને વીક કહેવાય. અને પછી આ ડબલ્યુ ડબલ ઈ કે, વીક એટલે અઠવાડિયું, બરાબર? વીક પહેલું. તો બેયમાં શું છે? વીક અને વીક. તો એક વીક નો અર્થ શું થાય? એક વીક નો અર્થ ડબલ્યુ ઈ એટલે નબળો, અને બીજો વીક નો એટલે અઠવાડિયું, અને બીજો વીક એટલે અઠવાડિયું. હવે સવાલ હું વાંચું છું, તમે સાંભળજો શું આમાં જવાબ આવશે. રવિ ઇઝ ઇલ, કે રવિને તાવ આવ્યો છે. હી ઇઝ ખાલી જગ્યા, એટલા માટે એ શું છે? નબળો છે. વીક એટલે નબળો છે કે અઠવાડિયું છે? શું આવશે? રવિને તાવ આવ્યો છે એટલે વીક એટલે નબળો. 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 વેરી ગુડ. તો એમાં કયું વીક આવશે, પહેલું કે બીજું? વેરી ગુડ, પહેલું આવશે. કારણ કે એનો અર્થ શું થાય છે? નબળો અથવા તો માંદો, બરાબર? તો અહીંયા જે છે બંનેનું વીક અને વીક એમ જ બોલાય. ઉચ્ચારણ કેમ બોલાય? વીક જ બોલાય. પણ બંને સ્પેલિંગ એ અલગ અલગ છે, જુઓ, અને એનું અર્થ પણ અલગ અલગ છે. ચાલો હવે પછી ત્રીજું શું કે છે. વી, હવે પેલા આ તમને કહી દો, અવર, એચ ઓ યુ આર, અવર એટલે કલાક, અને ઓ યુ આર, અવર એટલે કે અમારું, અવર એટલે અમારું. તો જો એક નો અર્થ શું થાય? અવર એટલે કલાક. ભલે એચ થી લખ્યું છે સ્પેલિંગ, પણ આપણે હવર કહીએ, હવર નો કહીએ, શું કહીએ? અવર. આઈ એમ વન અવર લેટ, બરાબર? તો અવર બોલીએ. તો આ અવર નો અર્થ શું થાય છે? એચ ઓ યુ આર. તો એનો અર્થ થાય છે અવર એટલે કલાક, અને ઓ યુ આર, અવર એટલે અમારું. હવે સવાલ વાંચું છું, સાંભળજો. અવાજ સંભળાય છે મારો બોયસ? હા મિસ. હા મિસ. શું કે છે કે ત્રીજામાં શું કે છે? વી લાઈક ખાલી જગ્યા ન્યૂ હાઉસ, કે અમને અમારું ખાલી જગ્યા, અમને ખાલી નવું હાઉસ, અમને નવું હાઉસ ગમે છે. તો કોનું નવું હાઉસ? કલાક વાળું હાઉસ કે અમારું હાઉસ? અમારું. આવશે પહેલું કે બીજું? બીજું. બીજું. અવર. અવર એટલે શું આવશે? અમારું. તો શું આવશે? અવર એટલે અમારું. અહીંયા એમ કે છે વી લાઈક અવર ન્યૂ હાઉસ, મતલબ અમને અમારું નવું ઘર છે એ ગમે છે. એક અવર એટલે કલાક થાય. તો કલાક
ઘર ગમે છે એવું ન આવે, બરાબર ખબર પડે છે ને તમને? ઓકે, પછી ચોથું, એમાં જુઓ, એક સી, એસ ઈ એ, સી એટલે દરિયો, એક સી એટલે દરિયો અને એક એસ ડબલ ઈ સી એટલે જોવું, બરાબર? એક એટલે દરિયો અને એક એટલે જોવું. પહેલો નો અર્થ થાય દરિયો અને બીજાનો અર્થ થાય સી એટલે કે જોવું. હવે જુઓ સ્પેલિંગ, ચોથું વાંચું છું, માઇક ઓફ કરી દો પહેલા તો બધા, મારા અવાજ બે બે આવે છે, કોઈનું માઇક શરૂ છે ને એટલે. કેન યુ, ખાલી જગ્યા, ધ બ્લેકબોર્ડ, શું તમે, બ્લેકબોર્ડ, શું તમે, ખાલી જગ્યા, બ્લેકબોર્ડ, તો આમાં શું આવશે? શું તમે, ખાલી જગ્યા, બ્લેકબોર્ડ, તો એમાં દરિયો આવશે કે જોવું આવશે? જોવું આવશે એટલે બીજો વાળો સી, જોવું આવશે. વેરી ગુડ, એસ ડબલ ઈ સી આવશે, કારણ કે જોવું. સી ક્યાં છે? ક્યાં સી ક્યાં છે? આર યુ સી, જો ને આ દેખાય છે, એસ ડબલ ઈ સી એટલે જોવું, તો એમાં શું અર્થ થાય છે? કેન યુ સી ધ બ્લેકબોર્ડ, શું તમે બ્લેકબોર્ડ ને જોઈ શકો છો, એટલે એમાં જોવાની વાત છે, દરિયો વચ્ચે આવે નહીં, બરાબર? ખ્યાલ આવે છે કે નહીં? હા. જો હવે પછીનું છે નો, માઇક ઓફ, નો, કે એન ઓ ડબલ્યુ, નો, નો એટલે જાણવું અથવા તો સમજવું, અને એન ઓ નો એટલે ના પાડવી, બંનેનો અર્થ નો જ થાય, પણ આ નો એટલે જાણવું અને આ નો એટલે ના પાડવી. હવે જુઓ સવાલ વાંચું છું, એમાં શું કહે છે? ધ ટ્રેન ઇઝ વન, ખાલી જગ્યા, સોરી, ડુ યુ, ખાલી જગ્યા હિન્દી, ડુ યુ, ખાલી જગ્યા હિન્દી, શું તમે હિન્દી ના પાડો છો કે જાણો છો, શું આવશે? વેરી ગુડ, જાણો છો આવશે, તો એના માટે કયો નો વપરાય, પહેલો કે બીજો? પહેલો. પહેલો, વેરી ગુડ. જો આ નો એટલે ના પાડવું થાય, એન ઓ નો એટલે ના પાડવું અને કે એન ઓ ડબલ્યુ નો એટલે જાણવું. તો આપણે સવાલ શું પૂછ્યો છે? ડુ યુ, ખાલી જગ્યા હિન્દી, શું તમે હિન્દી જાણો છો એમ કહીએ કે શું તમે હિન્દી ના પાડો છો એમ કહીએ? વેરી ગુડ. પાછું અવર અને અવર આવ્યું, જો આ અવર એટલે, આ અવર એટલે શું? એચ ઓ યુ આર, અવર એટલે શું? હમણાં જ કીધું મેં, 98. માઇક ઓફ કર દે હવે તારે. તો આમાં શું કે જે એક અવર એટલે કે કલાક અને એક અવર એટલે કે અવર એટલે અમારો, બરાબર એવું થાય. તો આમાં જે છે એ સવાલ વાંચો છો પછી ખબર પડશે. રોલ નંબર 86 મને કહેશે, 86. હા મિસ. હા, ધ ટ્રેન ઇઝ વન, ખાલી જગ્યા લેટ, કે ટ્રેન છે ખાલી જગ્યા મોડી છે, તમાં કલાક આવશે કે અમારું આવશે? મિસ આવા ચોડસ, મારું લેટ નથી આલી, પેલું પેલું બોલો સુધી કે પેલું. વેરી ગુડ, કોણ બોલ્યું એ? બોલો ફરિશ્તા. જાબાસ ફરિશ્તા બોલી ગયો. અબ્બાસ ફરિશ્તા, કેમ બીજાના ટનમાં બોલે છો ભાઈ? પણ સરસ, વેરી ગુડ. તો કયું આવશે? પહેલું આવશે, કે અવર એટલે કલાક, કે એક કલાક ટ્રેન મોડી છે, બરાબર? ઓકે, ચાલો પછીનું શું છે? સાદ, સાદ,
એક 2 છે ને બીજું પણ 2 છે, તને એનો અર્થ આવડે છે કે નો જો તો? હા મિસ, CW 2 એટલે જે અંકમાં જે 2 આવે ને એ છે, બીજું કોઈ નહીં. શું બેટા? મિસ PWO 2 એટલે મિસ જે 1 2 3 એવું આવે ને એ, અને 2 CW 2 હા 2 CW 2 એટલે પણ શું થાય? પણ TWO 2 એનો અર્થ થાય પણ, અને TWO 2 એટલે બે. હવે આમાં 2 બેનો અર્થ 2 જ છે, પણ છે એનું બંનેનો પ્રોનાઉન્સિએશન છે, પ્રોનાઉન્સિએશન સરખું જ છે પણ અર્થ બીજો બીજો છે. એક 2 એટલે બે થાય ને એક 2 એટલે પણ થાય. તો આમાં શું સાતમાં માં છે સવાલ આપણને આપ્યો છે, આર યુ હંગ્રી, ખાલી જગ્યા કે તને ભૂખ પણ લાગી છે, એમ આપણે કહીએ કે બે છે એમ કહીએ, પણ અને પણ, તો એમાંથી કયો 2 આવશે? 2 TWO 2 આવશે. વેરી ગુડ, ખૂબ સરસ. તો TWO 2 આવશે, ભૂખ પણ લાગી છે, બરાબર? સરસ, વેરી ગુડ. હા સાચું. ચાલો હવે માઇક ઓફ કરી દે બેટા તારું. 118 રોલ નંબર કહેશે હવે. હા મિસ. ચાલો હમણાં જ મેં સમજાવ્યું 8 અને 8 પહેલું તે સમજાવ્યું. જો તો 1 8 એટલે શું થાય? 1 8 એટલે હમણાં જ કીધું, EIGHT 8 એટલે શું થાય બેટા? શું થાય મને નથી ખબર તને. રોલ નંબર 118 છે કે નહીં? એમેશ નથી ખબર. નથી ખબર, ઓકે ચાલો. કોને ખબર છે? પણ એનો અર્થ શું છે? એનો અર્થ ખાવું છે. વેરી ગુડ, ખૂબ સરસ. એક EIGHT 8 એટલે કે 8 અને ATE 8 એટલે ખાવું. તો હવે આપણે સવાલનો જવાબ આપવાનો છે. સોહમ ખાલી જગ્યા એન એપલ ઇન ધ મોર્નિંગ, કે સોહમે ખાલી જગ્યા મોર્નિંગમાં તો ખાટ આવશે. કયું 8 આવશે? આવલો બીજા નંબર વાળું, બીજું. વેરી ગુડ, 8 એટલે ખાવું, બીજા નંબર વાળું આવશે. એમાં કેમ બીજું આવશે? કારણ કે આપણે એમ કે છે સોહમે હમણાં જ આપડી ભણ્યા પેલો વીક આવશે, પેલો એવો પેલો નઈ. મને એનો અર્થ કે બસ માઇક ઓફ કરી દે. રોલ નંબર 118 ચીજો તમારો હોય. 118 રોલ નંબર બેટા માઇક ઓફ કરી દે તારું. ચાલો શું આવશે અલીયામાં? 7 વાગ્યા ના 7 વાગ્યા 7 વાગ્યા. રોલ નંબર 118 માઇક ઓફ કરી દે બેટા તારું. ચાલો કોણ આપશે જવાબ મને? નવમાનો વીક એટલે શું થાય? પહેલું વીક એટલે શું થાય? વેરી ગુડ, નબળું, માંદું. ડબલ્યુ એ કે વીક એટલે નબળું અને માંદું. અને બીજું વીક એટલે અઠવાડિયું. એક અઠવાડિયું, વેરી ગુડ. હવે જોજે સવાલ શું છે. હેમંત વિલ કમ હોમ નેક્સ્ટ ખાલી જગ્યા, કે હેમંત આવતા આવશે. મિસ જરા પહેલું આવશે એટલું મને ખબર પડે. પહેલું નબળું છે, પહેલું નબળું જીયા, બીજું આવશે મિસ. તો એમ આવે અલીયામાં કે હેમંત આવતા આવતા નબળો છે એવું આવશે, કે હેમંત આવતા અઠવાડિયે આવશે એવું આવે. અઠવાડિયે આવશે, અઠવાડિયે આવશે આવે એટલે શું આવશે? બીજું, બીજું આવશે વીક. ચાલો દસમું કોણ હવે જવાબ આપે છે? મેઘાણી આપે છે.
They are playing on the shore. किनारे તેઓ કિનારે રમે છે પણ સેના કિનારે એક સી એટલે દરિયો અને એક સી એટલે દેશ કયું આવશે એમિસ પેલું બરનું આવશે એમિસ પેલું આવશે વેરી ગુડ આ સી એટલે દરિયો થાય અને આ બીજું સી એટલે જોવું થાય તો અત્યારે છોકરાઓ ક્યાં રમે છે તો કે દરિયા કિનારે રમે જોવાના કિનારે રમતા નથી ને પેલું આવશે સી એટલે દરિયો વેરી ગુડ ખૂબ સરસ ચલો પછીનું 11મું છે સાદ મને કહેશે સાદ કેમ ગયો ખાલી જગ્યા આઈ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી શું આવશે એમાં નો એટલે જાણવું આવશે કે નો એટલે ના પાડવી આવશે શું આવશે કોને ખબર છે મુકવ કઈ ગયા બીજા બધા કઈ ગયા બધા છે સાત છે સાત બોલ નથી એમ આઈ છે રાખ્યું હમ તો શું આવશે એમાં પહેલું નો આવશે કે બીજું નો આવશે બીજું આવશે શું ના પાડે છે એટલે નો આવશે નો આઈ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી કે ના હું ઝાડવા ઉપર ચડી શકીશ નહીં એટલે નો આવશે બરાબર લખો છો ને બધા મારી સાથે બોયસ છેલ્લાનો જવાબ કોણ આપે છે મને ખાલી જગ્યા પેન્સ પ્લીઝ ગીવ મી ખાલી જગ્યા પેન પ્લીઝ કે મને ખાલી જગ્યા પેન આપ ટુ એટલે કે પણ અને TW ટુ એટલે બે કયો ટુ આવશે બીજું વેરી ગુડ મને બે પેન આપ એમ કે છે શું તો તમને ખ્યાલ આવ્યો આપણે શું શીખવા મળ્યું આ જે છે એક્સરસાઇઝમાંથી આપણે શું શીખવા મળ્યું બોયસ શીખવા મળ્યું બેટા આપણને આ એક્સરસાઇઝમાંથી શું છે બીજું શીખવા મળ્યું ચાલો તો મને કોઈ આ જવાબ ના આપતો સરખો એવીસ ખાલી જગ્યા ના અરખી બનાવી બે મીનિંગ હતા ને એમાંથી એક આચો મીનિંગ ગોતીને આપણે લખ્યો વેરી ગુડ તો આપણને એ શીખવા મળ્યું આ ખાલી જગ્યામાંથી કે સ્પેલિંગ છે અલગ અલગ હોવા છતાં બંનેના ઉચ્ચારણ સરખા થાય પણ બંનેનો અર્થ અલગ હોય એટલે આપણે અર્થ જાણવાનો અને પછી છે એ વાક્યમાં ઉપયોગ કરવાનો બરાબર હા ઓકે ચાલો હવે આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ હોમવર્કમાં ખાલી જગ્યા છે ને આ ખાલી જગ્યા ક્વેશ્ચન 6 વાળી ખાલી જગ્યા 1 ટાઈમ લખવાની છે ઓકે બરાબર ઓકે ચાલો અને નેક્સ્ટ લેક્ચરમાં હું બધાની ફેરબુક છે એ વિડીયો ઓન કરાવીને ચેક કરવાની છું એટલે બધા છે એ તૈયાર રાખે પોતાની બુક